નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો, જેથી કરીને અમારા દ્વારા જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે તમે સૌથી પહેલાં જોઈ શકો છો. મિત્રો, આજે આપણે તારીખ 22 જુલાઈના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો જોઈશું. તો આજનો સૌથી પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઝાકિસ્તાનના નૂર સુલતાનમાં રમાયેલ પ્રેસિડેન્ટ કપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો મિત્રો, તેનો સાચો જવાબ છે કે કઝાકિસ્તાનના નૂર સુલતાનમાં રમાયેલ પ્રેસિડેન્ટ કપમાં ભારત માટેનો પહેલો ગોલ્ડ મેડલ શિવ થાપાએ જીતેલ છે. એટલે કે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. મિત્રો, બીજો પ્રશ્ન છે, કયા રાજ્યમાં ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક સ્થાપવામાં આવશે? તો મિત્રો, તાજેતરમાં જ ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક એ કેરળ રાજ્યમાં સ્થાપવામાં આવશે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ભારતીય નૌસેના જહાજે મિશન સાગર મૈત્રીની શરૂઆત કરી છે? તો મિત્રો, મિશન સાગર મૈત્રીની શરૂઆત આઈએનએસ મકર દ્વારા કરવામાં આવી છે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ કારગિલ ધ અનસ્ટોલ્ડ સ્ટોરીઝ ફ્રોમ ધ વોર પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, ધ અનસ્ટોલ્ડ સ્ટોરીઝ ફ્રોમ ધ વોર પુસ્તકના લેખક રચના બિષ્ટ રાવલ છે. પાંચમો પ્રશ્ન છે, હેન્ડ ઇન હેન્ડ ભારત અને ખાલી જગ્યા વચ્ચે આયોજિત થતો એક મુખ્ય સૈન્ય અભ્યાસ છે? તો મિત્રો, હેન્ડ ઇન હેન્ડ એ ભારત અને ચીન વચ્ચે આયોજિત થતો એક મુખ્ય સૈન્ય અભ્યાસ છે. મિત્રો, આ પ્રશ્ન જરૂરથી પૂછાઈ આવી શકે છે કે ભારત અને ચીન વચ્ચે કયો આયોજિત થતો એક મુખ્ય સૈન્ય અભ્યાસ છે? તો ભારત અને ચીન વચ્ચે હેન્ડ ઇન હેન્ડ સૈન્ય અભ્યાસ થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. સાતમો પ્રશ્ન છે, આર્યન રવિને નીચેનામાંથી કયા ભારતીય રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આર્યન રવિને નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ તરીકે તાજેતરમાં જ નિયુક્તિ કરવામાં આવી છે. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને લાલજી ટંડનની જગ્યાએ બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, ફાગુ ચૌહાણને લાલજી ટંડનની જગ્યાએ બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, ત્રણ રાજ્યના રાજ્યપાલ તમે આ પ્રશ્નમાંથી જોઈ શકો છો. એક ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, પછી આવે છે નાગાલેન્ડના રાજ્યપાલ આર્યન રવિ અને બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, જે નવા નિયુક્ત થયેલ છે. આ નવમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા દેશે પુરુષોની કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી? તો મિત્રો, ભારત દ્વારા પુરુષોની કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતવામાં આવી છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની નવી ઇમારતનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની નવી ઇમારતનું ઉદ્ઘાટન એ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ ચોક્કસથી કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. તેમજ તમે હજુ સુધી ટેલિગ્રામની ચેનલને જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમે ત્યાં જઈને ટેલિગ્રામની ચેનલને જોઈન કરી શકો છો.